धोरण 11 विषय अर्थशास्त्र चैप्टर नंबर 9 गुणोत्तर श्रेणी। आ गुणोत्तर श्रेणी की अंदर आपने अलग अलग प्रकार ना घना दाखला सीख्या के एम नु पद शोधवाना दाखला, त्यार बाद बीजु पद आपेलू होय तो एना पछी प्रथम त्रण पदों नो गुणाकार शोधवाना दाखला, त्यार बाद જ્યારે તમને અમુક પદ આપેલું હોય ત્યારે એમ શોધવાના દાખલા, આવા ઘણા બધા મેથડ આપણે અત્યાર સુધી જોઈ છે। આજે આ સેશનની અંદર આપણે ગુણોત્તર શ્રેણી માટે એના વ્યવહારિક દાખલા જોઈશું કે વ્યવહારિક દાખલા કેવી રીતે ગણી શકાય અને વ્યવહારિક દાખલા કેવા હોય। તો નજર કરીએ, जो तुम्हारी टेक्स्ट बुक ની અંદર સેક્શન ઈ ની અંદર એક્ઝામ્પલ નંબર 11 तो એની અંદર એવું કીધું છે, એક ગામની વસ્તી 5000 છે, જો વસ્તી દર વર્ષે 2% દરે વધતી હોય તો 10 વર્ષ બાદ તે ગામની વસ્તી કેટલી હશે। ફરીથી રકમને ધ્યાનથી વાંચો, એક ગામની વસ્તી 5000 છે અને જો વસ્તી દર વર્ષે 2% દરે વધતી હોય તો 10 વર્ષ બાદ, આજે 10 વર્ષ બાદ છે એક અગત્યનો શબ્દ છે, તે ગામની વસ્તી કેટલી હશે તે શોધવાનું છે। સૌથી પહેલા તો અહીંયા આપણે રકમ લખી લઈએ કે એક ગામની વસ્તી 5000 છે, જો વસ્તી 2% દરે વધતી હોય તો 10 વર્ષ બાદ ગામની વસ્તી કેટલી હશે। અહીંયા એક મહત્વની વસ્તુ જે છે એ શીખવાની છે, જ્યારે ટકાવારીમાં વધારો આપેલો હોય, જ્યારે પણ આપણને ટકાવારીમાં વધારો કે ટકાવારીમાં ઘટાડો આપેલો હોય ત્યારે એનો ગુણોત્તર એટલે કે આર કેવી રીતે શોધવો તે અહીંયા શીખવાનું છે। એક્ઝામ્પલ કઈ રીતે ગણશું, સૌથી પહેલા તો જ્યારે શરૂઆતથી ત્યારે ગામની વસ્તી કેટલી છે આપણને રકમમાં કેટલી આપી છે 5000, મતલબ અહીં 1 ગામની વસ્તી 5000 છે માટે એ બરાબર કેટલા, ત્યારબાદ ગામની વસ્તી દર વર્ષે 2% દરે વધે છે, એક શબ્દ છે દર વર્ષ 2% દરે વધે છે તો માટે આર બરાબર। હવે જુઓ, જ્યારે પણ તમને ટકાવારી વધારો કે ટકાવારી ઘટાડો આપેલો હોય તો સામાન્ય ગુણોત્તર આર કેવી રીતે શોધવો, તો સૌથી પહેલા તો
टकावारी आपेली छे એનો મતલબ આપણે પૂરેપૂરી 5000 વસ્તી આપવા માટે કેટલી ગણાશે તો કે 100% એમાં 2% વધે છે દર વર્ષે તો પ્લસ 2 અપોન ટકાવારી હોય તો કેટલા આવે છેદમાં 100 જોઈએ ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 2 એટલે કેટલા થશે 102 ના છેદમાં 100 બરાબર કેટલા થાય 1.02 અહીંયા કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર જ્યારે તમને ટકાવારી વધારો આપેલો હોય અને તમારે સામાન્ય ગુણોત્તર શોધવો હોય તો એ સંખ્યા એ ટકાવારી વધારાને તમારે 100 ની અંદર પ્લસ કરી એને 100 વડે તમારે ટકાવારી ફેરફાર કરવાનો થાય ત્યારે સામાન્ય ગુણોત્તર શોધવો હોય તો આ પદ્ધતિ અને કદાચ સમજો કે કોઈ વસ્તુની અંદર ઘટાડો થાય છે કોઈ વસ્તુની અંદર ઘટાડો થતો હોય ટકાવારી ઘટાડો તો અહીં શું કરવું પડે જેમ અહીંયા વધતી હતી તો પ્લસ કર્યા તો જો ઘટાડો થતો હોય તો અહીં શું કરવું પડે માઇનસ પણ પદ્ધતિ એક જ રહેશે તો મને આર મળી ગયો એ મળી ગયો સૌથી મહત્વનો છે એન તમને શું પૂછ્યું છે જો હું ધ્યાનથી મને પ્રશ્ન એવો પૂછ્યો છે કે 10 વર્ષ બાદ મને પ્રશ્ન એવો પૂછ્યો કે 10 માં વર્ષે ગામની વસ્તી કેટલી હશે તો મારે કેટલામું પદ શોધવાનું થાય 10મું પદ જેને હું શું કે P10 પરંતુ અહીંયા મને પ્રશ્ન એક શબ્દ છે 10 વર્ષ બાદ ગામની વસ્તી કેટલી હશે તો 10 વર્ષ પછી મતલબ 10મા વર્ષે નહીં મારે 10મા વર્ષ પછી વસ્તી કેટલી હશે શોધવું છે તો 10 પછી કયું વર્ષ આવે 11મું વર્ષ તો અહીંયા હું લખીશ કે 10 વર્ષ બાદ ગામની વસ્તી મેળવવા માટે એમ બરાબર જો 5 વર્ષ બાદ આપ્યું હોય તો એમ બરાબર શું લેવું પડે 6 7 વર્ષ બાદ આપ્યું હોય તો એમ બરાબર શું લેવું પડે 8 પણ જો 7મા વર્ષે કીધું હોય તો એમ બરાબર 7 મતલબ મૂ પદ હોય 7મા વર્ષે મતલબ 7મું પદ પણ 7 વર્ષ બાદ મતલબ ત્યાં 7મું પદ નહીં પરંતુ 8મું પદ તો અહીંયા મને એ મળી ગયો આર મળી ગયો એન મળી ગયો છે હવે હું શોધીશ સૂત્ર કે Pn ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r ની n માઇનસ 1 બરાબર એ કેટલો છે તો કે 5000 ગુણ્યા r 1.02 n 11 માઇનસ 1 બરાબર 5000 ગુણ્યા 1.02 ની 10 ઘાત બરાબર 5000 કેલ્સી ની અંદર 1.02 ની 10 ઘાત કરવાની છે અને અગાઉના સેશન ની અંદર આપણે શીખ્યા હતા કે જ્યારે પણ ઘાત કરવી હોય તો એક કેલ્સી ની અંદર શોર્ટ ટ્રિક કે ભાઈ 1.02 ગુણ્યા બરાબર આટલું તમે કરો
એટલે ખૂણાની અંદર એક ત્રણ નાની એવી સંખ્યા બતાવશે, મારે જેટલી ઘાત કરવી છે એના કરતા એક વધુ, મતલબ જ્યાં સુધી 11 ન આવી જાય ત્યાં સુધી ઇઝ ઇક્વલ ટુ તમે કરો એટલે તમને જવાબ મળશે. તો 1.02 ની 10 ઘાત તમે કરો તો તમને જવાબ મળશે 1.219. તો ઇઝ ઇક્વલ ટુ હવે 5000 × 1.219 કરો તો તમને જવાબ મળશે 60. તો આમ 10 વર્ષમાં ગામની વસ્તી 60-95. તો આ દાખલાની અંદર સમજવાના મુખ્ય બે પોઈન્ટ, નંબર એક કે આર કેવી રીતે શોધવો. તો જો આર માં ટકાવારી વધારો કે ટકાવારી ઘટાડો થતો હોય તો એને 100 માં પ્લસ કરી, જો વધારો થતો હોય તો 100 માં પ્લસ કરી એને 100 વડે ભાગો, અને જો ઘટાડો થતો હોય તો 100 માંથી બાદ કરી એને 100 વડે ભાગો. તો અહીંયા મને એ મળી ગયો, આર મળી ગયો. બીજી વસ્તુ સમજવાની હતી એન. એન કેવી રીતે મેળવાય? તો ત્યાં તમારે કોઈ પણ દાખલાની અંદર વ્યવહારિક દાખલામાં તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમને હું બધું પૂછ્યું છે, મતલબ ધારો કે આવી કઈ આજ દાખલાની અંદર હું તમને એવું પૂછું કે 10 માં વર્ષે ગામની વસ્તી કેટલી હશે, તો મારે એન બરાબર શું મૂકવું પડે? 10. પણ અહીંયા મને શું કીધું છે કે 10 વર્ષ બાદ ગામની વસ્તી કેટલી હશે, મતલબ 10મા વર્ષે નહીં, 10 વર્ષ પછી, મતલબ 10મા પછી કયું વર્ષ આવે? 11મું વર્ષ. એટલા માટે મારે કયું પદ શોધવું પડશે અહીંયા? 11મું. અને એટલા માટે અહીં તમે જોશો તો એન બરાબર આપણે કેટલા લીધા છે? તો ત્યારબાદ એ આર અને એન મળી જાય પછી આપણે કોઈ પણ પદ માત્ર ને માત્ર આ રીતે સૂત્રની મદદથી શોધી શકીએ છીએ કે TN is equal to A into R ની N minus 1 ઘાત. તો આ પોઈન્ટ આ દાખલો નોટ ડાઉન કરી લો. એના પછીનો એક્ઝામ્પલ સેક્શન ઈ, એનો એક્ઝામ્પલ નંબર 12. જો એક્ઝામ્પલ 12 ની અંદર એક ગાડીની કિંમત દર વર્ષે 10% દરે ઘસારો થાય છે, જો ગાડીની ખરીદ કિંમત 5 લાખ રૂપિયા હોય તો 6 વર્ષ પછી ગાડીની કિંમત કેટલી હશે? અહીંયા આપણે રકમ લખીએ કે એક ગાડીની કિંમતમાં
दर वर्षे दस टका ने दरे घसारो थाय छे। जो गाड़ी की खरीद कीमत रुपया 5 लाख हो तो छ वर्ष पछी गाड़ी की कितनी किंमत हशे? હવે આપણે જોઈએ સૌથી પહેલા તો અહીંયા રકમને સમજીએ, એક ગાડીની કિંમતમાં દર વર્ષે 10% લેખે ઘસારો થાય છે। એટલે તમે અકાઉન્ટની અંદર ભણી ગયા છો ઘસારો એટલે શું, તો ઘસારો ગણવાથી આપણી મિલકતની કિંમતમાં હંમેશા શું થાય છે, ઘટાડો થાય। જ્યારે જ્યારે પણ આપણે આપણી મિલકત પર ઘસારો ગણીએ છીએ તો ઘસારો ગણવાથી મિલકતની વેલ્યુ ધીમે ધીમે શું થશે, ઘટતી જશે। તો અહીંયા મેં એક ગાડી લીધી છે તો ગાડીની કિંમતમાં દર વર્ષે 10% લેખે ઘસારો થાય છે, અને જો ગાડીની ખરીદ કિંમત કેટલી હોય 5 લાખ રૂપિયા। જુઓ જ્યારે મેં નવી કાર લીધી ત્યારે એની વેલ્યુ કેટલી હતી, તો કે 5 લાખ રૂપિયા। હવે એની અંદર દર વર્ષે 10% ઘસારો ભણવાનો છે। હવે ધીમે ધીમે દર વર્ષે 10% ઘસારો ભણતો જઈશ, તો મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે 6 વર્ષ પછી આ ગાડીની કિંમત કેટલી હશે, 6ઠ્ઠા વર્ષે નથી પૂછ્યું। ફરીથી અગાઉ જે દાખલો ગણ્યો એના જેવો જ દાખલો છે, પ્રશ્ન શું પૂછ્યો છે, 6 વર્ષ પછી ગાડીની કિંમત કેટલી હશે। તો જોઈએ અહી ગાડીની ખરીદ કિંમત રૂપિયા 5 લાખ છે, તો માટે એ બરાબર કેટલા, તો કે 5 લાખ। હવે ગાડીમાં દર વર્ષે 10% લેખે ઘસારો ગણવામાં આવે છે। જો દર વર્ષે 10% લેખે ઘસારો ગણું છું, તો આનો મતલબ એવો કે દર વર્ષે મારી ગાડીની કિંમતમાં 10% શું થતો જાય છે, ઘટાડો। કારણ કે ઘસારો ગણવાથી ઓલરેડી મારી મિલકતની વેલ્યુ શું થવાની છે, ઘટવાની છે। કાર એ મારી મિલકત છે, અને કાર પર હું જ્યારે ઘસારો ગણું તો એમાં મારી મિલકતની કિંમત, મારી ગાડીની વેલ્યુ ધીમે ધીમે શું થશે, ઘટતી જશે। તો આર બરાબર, અને જ્યારે પણ ઘટાડો થાય તો સામાન્ય ગુણોત્તર કેવી રીતે શોધાય, આપણે અગાઉ શીખ્યા હતા કે 100 જો વધારો થતો હોય તો પ્લસ, ઘટાડો થતો હોય તો માઇનસ, 10/100 બરાબર 100માંથી 10 જાય તો 90/100 તો બરાબર 0.9, અને છેલ્લે શું પૂછ્યું છે, 6 વર્ષ પછી
वर्ष बाद गाड़ी की कीमत मेरवा माटे n बराबर 7 मुकता। जो छठा वर्ष की कीमत पूछी हो तो 6 मुकत, पण 6 वर्ष बाद मतलब छठा वर्ष की कीमत मारे जोईती नथी, 6 वर्ष पछी એટલે કે 7મા વર્ષે મારી ગાડી ની કિંમત કેટલી હશે કે મારે જાણવું હોય, તો અહીંયા a મળી ગયો છે, r મળી ગયો છે, n મળી ગયો છે, તો હવે આપણે સૂત્ર મૂકીએ કે tn is equal to a into r ની n minus 1 ઘાત બરાબર a એટલે કેટલા, તો કે 5 લાખ गुणिया r એટલે 0.9 એની n minus 1 મતલબ 6 સોરી 10 કિલો લીધો છે આપણે 7 તો 7 minus 1 બરાબર 5 લાખ ગુણ્યા 0.9 ની 6 ઘાત બરાબર 5 લાખ ગુણે તમે 0.9 ની 6 ઘાત કરશો तो जवाब में मिलशे 0.54 41 અને હવે તમે 5 લાખ ગુણ્યા 0.5341 કરશો તો જવાબ મળશે रुपया 2,65,720 અને 50 પૈસા। તો ફાઇનલ આન્સર તમારો આવશે કે 6 વર્ષ બાદ જે મારી ગાડીની કિંમત 5 લાખ હતી એ ઘટતા 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 2,65,720 અને 50 પૈસા થઈ ગઈ। તો આમ 6 वर्ष बाद गाड़ी की कीमत रुपया 2,65,720.50। तो आता गुणोत्तर श्रेणी ना व्यवहारिक दाखलो। तो हम जो बोलिए तो यहाँ पर गुणोत्तर श्रेणी क्वेश्चन पूरु थाय छे। फर्स्ट सेशन ની અંદર મે વાત કરેલી કે ગુણોત્તર શ્રેણી ની અંદર ચેપ્ટર નું નામ છે ગુણોત્તર શ્રેણી, પણ એની અંદર ટોટલ બે ભાગ છે, એક ગુણોત્તર શ્રેણી છે બીજો ગુણોત્તર શ્રેઢી છે। તો ગુણોત્તર શ્રેણી મતલબ ઉપદ શોધવાના દાખલા અને ગુણોત્તર શ્રેઢી એટલે n પદો નો સરવાળો શોધવાના દાખલા। તો આપણે અહીંયા ઉપદ શોધવાના દાખલા કમ્પ્લીટ કર્યા, આના પછીના સેશન થી આપણે n પદોના સરવાળાના દાખલા એટલે કે ગુણોત્તર શ્રેણીના દાખલા સ્ટાર્ટ કરીશું કે આ દાખલો નંબર